કચ્છ જિલ્લા પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગની ભરતી પરીક્ષાઓ યોજીને જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ પર કર્મચારીઓની ભરતી કરાઈ છે જેમાં આજે ગ્રામ સેવકોની સ્થળ પસંદગી કરીને ભરતી કરવામાં આવી છે આ ઉમેદવારોને બપોર બાદ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા કચ્છ જિલ્લા પંચાયત હસ્તક ગ્રામ સેવકની સડતાલીસ જગ્યાઓ ભરવા માટેની પરીક્ષા લેવાઈ હતી જેમાં પાસ થયેલા ઉમેદવારોની આજે સ્થળ પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાંથી ચુમ્માલીસ ઉમેદવારો ની ભરતી કરાઈ છે અને તેઓને બપોર બાદ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા જ્યારે સડતાલીસ પૈકી ત્રણ ઉમેદવારોના પ્રમાણપત્ર ગુજરાત બહારની યુનિવર્સિટીના હતા ત્યારે આ મામલે ભરતી સમિતિએ તે પ્રમાણપત્રો માન્ય રાખ્યા ન હતા તેથી ત્રણ ઉમેદવારોએ આ પ્રમાણપત્રો ચલાવવા બાબતે હાઈકોર્ટમાં રીટ કરી હતી જેમાં કોર્ટના ચુકાદા બાદ ત્રણ ઉમેદવારોની ભરતી કરાશે હાલ થયેલી ચુમ્માલીસ જગ્યાઓની ભરતીમાં ભુજ તાલુકામાં એક સેવક માંડવીમાં ચાર મુન્દ્રામાં ત્રણ નખત્રાણામાં પાંચ ભચાઉમાં છ અંજારમાં પાંચ અબડાસામાં દસ લખપતમાં ચાર અને રાપરમાં છ ગ્રામ સેવકોની ભરતી કરાઈ છે જિલ્લા પંચાયત સેવા પસંદગી કચ્છ દ્વારા કચ્છ જિલ્લામાં કુલ સુડતાલીસ ગ્રામસેવકોની ભરતી પ્રક્રિયા માટે જાહેરાત આપવામાં આવેલ હતી એ ભરતી પ્રક્રિયા અનુસાર આપણે પરીક્ષા લઈ અને જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ આપણે ટોટલ જે બનાવેલો હતું એ પૈકીના આજે આપણે સુડતાલીસ જગ્યા પૈકી આજે ચુમ્માલીસ ઉમેદવારોને આપણે આજે નિમણૂક પત્રો આજે આપણે આપીશું નિમણૂંક પત્રો બપોરે પંદર ત્રીસ કલાકે સમિતિ ખંડ જિલ્લા પંચાયતના સ્થળે આપણે આપીશું અને એ કાર્યક્રમની અંદર માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી તથા માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઉપસ્થિત રહેશે અને એમની ઉપસ્થિતિની અંદર કુલ ચુમ્માલીસ ઉમેદવારોને આપણે નિમણૂક પત્રો આપણે આપીશું ત્રણ ઉમેદવારો જે છે એમની લાયકાત બાબતે અસમંજસ હોય અને એ ઉમેદવારોએ હાઈકોર્ટની અંદર રીટ પિટિશન દાખલ કરેલું હોય એમની જગ્યાઓ અનામત રાખીને એ પૈકીના બાકીના જે ઉમેદવારો જે છે એમને આપણે નિમણૂક પત્રો આપણે આપીશું